નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે તેર નવેમ્બર બે હજાર ઓગણીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનું આઈકન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈ પણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઈક અને તમારા મિત્રો તેમાં સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે અને સાથે અમને પ્રોત્સાહન પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ તેર નવેમ્બર બે હજાર ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ કયા રાજ્યની સરકારે ડીઝલથી ચાલનારા ઓટો રિક્ષા પર પ્રતિબંધ મૂક્યો તો તે છે બિહાર રાજ્ય સરકાર કે જેણે ડીઝલથી જે ઓટો રિક્ષા ચાલે છે તેની ઉપર પ્રતિબંધ મૂક્યો છે બિહાર રાજધાની પટના મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજ્યપાલ ફાગુ ચૌહાણ વિધાનસભાની બેઠકો બસો તેતાલીસ લોકસભાની બેઠકો ચાલીસ રાજ્યસભાની બેઠકો સોળ છે ઓગણીસો બાર પ્રશ્ન બે હાલમાં જ મિલન બે હજાર વીસ અભ્યાસ માટે મિડ ડે પ્લાનિંગ ક્યાં સંપન્ન થયું તો આ પ્લાનિંગ સંપન્ન થયું છે તમિલનાડુના વિશાખાપટ્ટનમમાં તમિલનાડુ રાજધાની ચેન્નાઈ મુખ્યમંત્રી ઈ કે પલાનીસ્વામી રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત વિધાનસભાની બેઠકો બસો ચોત્રીસ લોકસભાની બેઠકો ઓગણચાલીસ રાજ્યસભાની બેઠકો અઢાર અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન ત્રણ હાલમાં જ સતત જળ પ્રબંધન પર બીજું આંતરરાષ્ટ્રીય સંમેલન ક્યાં આયોજિત કરવામાં આવ્યું તો તે આયોજિત કરવામાં આવ્યું છે મહારાષ્ટ્રના પુનામાં મહારાષ્ટ્ર રાજધાની મુંબઈ હાલમાં ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી વિધાનસભાની બેઠકો બસો અઠ્યાસી લોકસભાની બેઠકો અડતાલીસ રાજ્યસભાની બેઠકો ઓગણીસ અને સ્થાપના વર્ષ છે એક મે ઓગણીસો સાહીઠ પ્રશ્ન ચાર હાલમાં જ વિદેશ મંત્રી એસ જયશંકર કયા દેશની ત્રણ દિવસીય યાત્રા ગયા છે તો તેઓ ગયા છે નેધરલેન્ડની યાત્રાએ ત્રણ દિવસની મુલાકાત છે તેમની કેન્દ્રીય વિદેશ મંત્રી છે એસ જયશંકર ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન પાંચ હાલમાં જ કયા રાજ્યની સરકારે સરકારી શાળાઓમાં અંગ્રેજી માધ્યમ શરૂ કરવાની જાહેરાત કરી તો તે છે આંધ્રપ્રદેશ રાજ્ય સરકાર આંધ્રપ્રદેશ રાજધાની હૈદરાબાદ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદન વિધાનસભાની બેઠકો એકસો પંચોતેર લોકસભાની બેઠકો પચીસ રાજ્યસભાની બેઠકો અગિયાર વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન છ હાલમાં ત્રણ દિવસીય સંસ્કૃત ભારતીય વિશ્વ સંમેલન ક્યાં શરૂ થયું તો આ સંમેલન શરૂ થયું છે નવી દિલ્હીમાં દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન સાત હાલમાં જ કોણે પ્રથમ ઇલેક્ટ્રિક પ્લેનનું અનાવરણ કર્યું તો નાસાએ ઇલેક્ટ્રિક પ્લેનનું અનાવરણ કર્યું છે જે વિશ્વનું પ્રથમ ઇલેક્ટ્રિક પ્લેન છે

વિધાનસભાની બેઠકો બસો તેતાલીસ લોકસભાની બેઠકો ચાલીસ રાજ્યસભાની બેઠકો સોળ અને સ્થાપના વર્ષ છે એક એપ્રિલ ઓગણીસો બાર પ્રશ્ન નવ હાલમાં જ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ કયા પુરસ્કારનું નામ બદલીને વાય એસઆર વિદ્યા પુરસ્કાર કર્યું છે તો તે પુરસ્કાર છે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ પ્રતિભા પુરસ્કાર જેનું તેમનું નામ બદલ્યું છે આંધ્રપ્રદેશ રાજધાની હૈદરાબાદ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદન વિધાનસભાની બેઠકો એકસો પંચોતેર લોકસભાની બેઠકો પચીસ રાજ્યસભાની બેઠકો અગિયાર વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન દસ કઈ તારીખે રાષ્ટ્રીય શિક્ષા દિવસ ઉજવવામાં આવે છે તે ઉજવવામાં છે અગિયાર નવેમ્બરના રોજ રાષ્ટ્રીય શિક્ષા દિવસ ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી સ્વાતંત્ર સેનાન અબુલ કલામ આઝાદની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે પ્રશ્ન અગિયાર હાલમાં જ ક્યાં દેશના દક્ષિણ ક્ષેત્રમાં ત્રેપન અરબ બેરલના નવા તેલ ભંડારો મળી આવે છે તો તે મળી આવે છે ઈરાનમાં ઈરાન પાટનગર તહેરાન રાષ્ટ્રપતિ હસન રોહાની અને ચલણ છે ઈરાનિયન રિયાલ પ્રશ્ન બાર હાલમાં જાહેર રિપોર્ટ અનુસાર ભારતના કયા રાજ્યમાં સૌથી ઓછું માતૃ મૃત્યુદર નોંધાયું છે તો તે રાજ્ય છે કેરળ કેરળ રાજધાની તિરુવનંતપુરમ મુખ્યમંત્રી પિનારાય વિજયન રાજ્યપાલ આસિફ મોહમ્મદ ખાન વિધાનસભાની બેઠકો એકસો ચાલીસ લોકસભાની બેઠકો વીસ રાજ્યસભાની બેઠકો નવ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન તેર હાલમાં જ ક્યા ભારતીય બોલરે માત્ર ચોત્રીસ ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય મેચમાં પચાસ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો તો તે ભારતીય બોલર છે યજુવેન્દ્ર ચહલ આઈસીસીની વાત કરીએ તો તેનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સ્થાપના પંદર જૂન ઓગણીસો નવ મુખ્ય મથક દુબઈમાં છે અધ્યક્ષ છે શશાંક મનોહર સીઈઓ મનુ સાહની અને સભ્ય દેશો છે આઈસીસીના એકસો પાંચ પ્રશ્ન ચૌદ હાલમાં જ કેટલા વિદ્યાર્થીઓએ સૌથી મોટા એસ્ટ્રોફિઝિક્સ એસેમ્બલમાં ભાગ લઈને રેકોર્ડ બનાવ્યો તો તે ટોટલ વિદ્યાર્થીઓ છે પંદરસો પ્રશ્ન પંદર હાલમાં જ પચાસમાં આઈ એફ એફ ની ક્લોઝિંગ ફિલ્મ કઈ પસંદ તો તે છે આઘે એન્ડ હર મધર થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડો દેખાય છે તે વિન્ડોને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તો ચેનલને સબસ્ક્રાઇબ જોઈતી કરશો મિત્રો થેન્ક યુ વેરી મચ